નંબર નો પ્રશ્ન પ્રશ્નના જવાબ લખો તે લખીશું બરાબર છે તો બાળકો પ્રશ્ન નંબર ચાર સુધી આપણે આગળના વિડીયોમાં કમ્પ્લીટ કરી ચુક્યા છીએ આજે આપણે પ્રશ્ન નંબર

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ કેટલી પેન્સિલ છે બાળકો દસ કેટલી છે દસ તો અહીંયા લખવાનું છે દસ બરાબર ત્યારબાદ બીજું પેન્સિલના પેકેટ કેટલા છે હવે આપણને પેકેટ પૂછ્યા છે શું પૂછ્યું છે પેકેટ પૂછ્યા છે તો ચાલો આપણે પેકેટ ગણીએ કે કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ કેટલા પેકેટ છે બાળકો છ તો અહીંયા લખવાનું છે બરાબર ત્યારબાદ પેકેટની બહાર કેટલી પેન્સિલ છે હવે આ પેકેટ છે તેની બહાર એટલે કે આ જે છુટ્ટી આપી છે તે તે કેટલી પેન્સિલ છે એક બે ત્રણ ચાર કેટલી પેન્સિલ છે ચાર તો અહીંયા લખીશું ચાર બરાબર ત્યારબાદ ચોથું કુલ કેટલી પેન્સિલ છે કુલ એટલે કે જે પેકેટમાં આપી છે તે અને છૂટી હવે જે પેકેટમાં છતા છ એક પેકેટમાં દસ પેન્સિલ હોય એટલે દસ છ કેટલા થાય બાળકો સાઠ થાય કેટલા થાય સાઠ થાય અને પ્લસ બહાર કેટલી પેન્સિલ હતી ચાર એટલે પ્લસ ચાર કરીશું સાઠ પ્લસ ચાર બરાબર કેટલા થાય ચોસઠ તો અહિયાં લખવાનું છે ચોસઠ બરાબર ચોસઠ ત્યારબાદ પાંચમું સુડતાલીસ પેન્સિલ હોય તો આવા કેટલા પેકેટ બને અને કેટલી પેન્સિલ પેકેટની બહાર છૂટી રહે તો બાળકો હવે આપણને એવું પૂછ્યું છે કે સુડતાલીસ પેન્સિલ હોય કેટલી હોય પેન્સિલ હોય તો આવા કેટલા પેકેટ પેકેટ બને બને એટલે કે એવા ચાર અને સાત પેન્સિલ છૂટી વધે આપણે આગળ શીખી ગયા તે મુજબ ચાર દશક અને સાત એકમ હોય તો ચાર દશક એટલે કે દસ દસ ના ચાર પેકેટ બને અને સાત પેન્સિલ છૂટી વધે તો અહીંયા લખવાનું છે ચાર પેકેટ બને અને સાત પેન્સિલ છૂટી વધે બરાબર હવે ત્યારબાદ બીજું એક પેકેટમાં કેટલા ચાંદલા છે હવે અહીંયા આપણને ચાંદલા દર્શાવવામાં આવ્યા છે બરાબર છે તો એક પેકેટમાં કેટલા ચાંદલા આપ્યા છે આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો આ રીતે બધા જ પેકેટમાં દસ દસ ચાંદલા જ આપ્યા છે બરાબર તો એક પેકેટમાં દરેક એક પેકેટમાં દસ ચાંદલા છે કેટલા છે દસ તો અહીંયા લખવાનું છે દસ બરાબર બીજું ચાંદલાના પેકેટ કેટલા છે હવે આવા પેકેટ છે એ કેટલા છે એ તમને પૂછ્યું છે તો ચાલો આપણે પેકેટ ગણીએ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા પેકેટ છે બાળકો તો અહીંયા લખવાનું છે છે બરાબર ત્રીજું કુલ કેટલા હવે આપણને એક પેકેટમાં કેટલા છે એ તો પૂછ્યું છે હવે આપણને કુલ વાત કરી છે કે કુલ કેટલા ચાંદલા છે તો બાળકો આપણે આ રીતે ગણતરી કરીશું કે સાત પેકેટ છે અને એક પેકેટમાં દસ ચાલલા છે તો આપણે આગળ પણ એ જ રીતે ગણતરી કરતા હતા કે દસ ના ઘડિયાના આધારે દસ સાત સિત્તેર દસ સાત કેટલા થાય એટલે કુલ ચાંદલા થશે સિત્તેર હવે ચોથું અઠાવન ચાલલા હોય તો આવા કેટલા પેકેટ બને અને કેટલા ચાલલા પેકેટ બહાર છૂટા રહે આપણે કહ્યું કેટલા થાય પચાસ અને આઠ છે આઠ એકમ એટલે આઠ છૂટા તેથી દસ દસ ના એવા કેટલા કેટલા પેકેટ બનશે પાંચ પેકેટ બનશે બને અને આઠ ચાંદલા છૂટા રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના ચિત્રમાં ખુટા ચાંદલા દોરી દસ નું જૂથ પૂર્ણ કરો ચાંદલા ની ત્રણ હરોળ જ લેવી ઉદાહરણ આપેલ છે તો બાળકો આપણને ઉદાહરણમાં એવું કહેવામાં આવ્યું છે કે ત્રણ હરોળ જ લેવાની છે કેટલી લેવાની છે ત્રણ એક બે ને ત્રણ ચોથી હરોળ બનાવવાની નથી તો આપણને પેલા એક બે ત્રણ ચાર પાંચ છ ચાંદલા આપેલા હોય

દોરવાના છે બરાબર છે અને પાંચ બરાબર પાંચ આપેલા હતા અને પાંચ આપણે દોર્યા છે એટલે દસ નું જૂથ પૂર્ણ થાય છે બરાબર ત્યારબાદ આપણને એક બે ત્રણ ચાર આપેલા છે તો કેટલા ખૂટશે બાળકો છ તો છ આપણે દોરવાના છે બરાબર એટલે દસ નું જૂથ પૂર્ણ થશે એક બે ત્રણ અને છ આ રીતે દસ નું જૂથ પૂર્ણ કરવાનું છે બરાબર ત્યારબાદ ત્રીજા પેકેટમાં આપણને ત્રણ ચાંદલા આપેલા છે કેટલા આપેલા છે ત્રણ તો કેટલા ચાંદલા ઘટશે બાળકો સાત કેટલા ઘટશે સાત તો ચાલો આપણે પૂર્ણ કરીએ સાત બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત બરાબર તો આ રીતે દસ નું જૂથ પૂર્ણ થાય છે ત્યારબાદ આ પેકેટમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આપેલા છે તો કેટલા ઘટશે ચાંદલા એક જ ઘટે છે તો અહીં આપણે એક દોરીશું એટલે દસ નું જૂથ પૂર્ણ થાય છે બરાબર ત્યારબાદ હવે આપણને એક બે ત્રણ ચાર આપેલા છે તો કેટલા ઘટશે છ ચાંદલા ઘટશે તો આપણે છ ચાંદલા દોરીશું બરાબર એક બે ત્રણ ચાર પાંચ અને છ બરાબર તો આ રીતે પણ દસ નો જૂથ પૂર્ણ થઈ જાય છે ત્યારબાદ બીજા પેકેટમાં એક બે ત્રણ ચાર પાંચ છ આમાં છ આપેલા છે તો ચાર ચાલલા ખૂટે છે તો આપણે આમાં ચાર ચાલલા હજુ દોરીશું બરાબર એક બે ત્રણ ચાર બરાબર તો આ રીતે ચાર દોર્યા તેથી દસ પૂર્ણ થાય છે સાત હવે આપણે એક જ ચાંદલો દોરવાનો છે બરાબર ત્યારબાદ આ પેકેટમાં આપણને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આપેલા છે તો ત્રણ ચાંદલા ખૂટે છે તો આપણે ત્રણ ચાંદલા દોરીશું બરાબર એક બે ત્રણ બરાબર તો બાળકો આ રીતે તમારે બધા દસ દસ ના જૂથ ચાંદલા દોરીને પૂર્ણ કરવાના છે બરાબર પ્રશ્ન નંબર સાત જોડો તો બાળકો અહીં આપણને એક બાજુ સંખ્યા આપેલી છે અને એક બાજુ સંખ્યાનો વિસ્તાર આપેલ છે તો આપણે સંખ્યાનો વિસ્તાર આપેલ છે તેને યોગ્ય સંખ્યા સાથે જોડવાનું છે બરાબર છે એક દશક પાંચ એકમ બરાબર પંદર થશે કેટલા થશે પંદર તો આપણે પંદર સાથે આ રીતે જોડીશું ત્યારબાદ બે દશક ચાર એકમ બરાબર ચોવીસ કેટલા થશે ચોવીસ ચાર દશક બે એકમ બરાબર બેતાલીસ કેટલા થશે બેતાલીસ पांच दशक एक एकम बराबर एकावन त्रन दशक छ एकम बराबर छत्रीस दशक त्रन एकम बराबर त्रेस के दशक तर एकम बराबर त्यार बाद सात दशक आठ एकम એટલે કેટલા થશે 78 તો આપણે અહીંયા જોડવાનું છે ત્યારબાદ આઠ દશક સાત એકમ બરાબર તો આપણે સાથે જોડવાનું છે બરાબર છે બાળકો ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ 10 ના માંગેલા બંડલ બનાવો તો જુઓ બાળકો અહીં આપણને ઉદાહરણ આપ્યું છે કે 10 ના બે બંડલ બનાવો તો આપણને દસ નું એક બંડલ અને છ સળીઓ છૂટી આપેલી છે તો આપણને બાળકો બે બંડલ બનાવવાનું કહ્યું છે તો દસ દસ ના આવી રીતે આપણે બે બંડલ બનાવવા હોય તો કુલ કેટલી સડીઓ જોઈએ જોઈએ આપણને અહીં આપી છે કેટલી સળીઓ દસ અને છૂટી દસ વત્તા છ બરાબર કેટલી કુલ સળિયો છે અહીં સોળ આપી છે તો આપણે વીસ સળિયો જોતી હોય તો કેટલી સળીઓ ખૂટે ચાર સોળ વત્તા ચાર બરાબર વીસ અથવા તો આપણે આવી રીતે પણ કરી શકીએ દસ દસ ના બે બંડલ હોય તો કુલ સળીઓ વીસ જોઈએ તો આપણે વીસ સળિયો જોઈએ અને આપેલી છે સોળ તો વીસ માઇનસ સોળ બરાબર ચાર એટલે કે ચાર સળિયો ઘટે છે બરાબર કેટલી સળિયો ઘટે છે ચાર તો આપણને અહીં પેલું આપ્યું છે કે 10 ના બે બંડલ તો બાળકો આપણે 10 ના કેટલા બંડલ બનાવવાના છે બે બંડલ બનાવવાના છે એક 10 નું બંડલ આપેલું છે અને એક બે ત્રણ ચાર કેટલી સળીઓ છૂટી છે ચાર સળીઓ છૂટી આપેલી છે તો દસ વત્તા ચાર કરીશું બરાબર ચૌદ થશે કેટલા થશે ચૌદ થશે તો આપણે બે બંડલ બનાવવા માટે કુલ વીસ સડીઓ જોશે કેટલી સડીઓ જોશે બાળકો વીસ તો વીસ સડીઓ જોઈએ અને ચૌદ સડીઓ આપણને આપેલી છે તો આપણે કેટલી સડીઓ ઘટે છે બાળકો છ કેટલી સડીઓ ઘટશે છ તો આપણે છ સડીઓ બે બંડલ પૂર્ણ કરવા જોઈએ છે તો આપણે અહીં છ સળિયો આ રીતે દોરવાની છે બરાબર આ રીતે આપણે છ સળિયો દોરીશું બરાબર અને અહીંયા આપણે બનતા બે બંડલ એટલે કુલ કેટલા બંડલ બનશે એક આપેલું છે અને બીજું બનશે એટલે આપણે અહીંયા બે બંડલ દોરીશું આ રીતે બરાબર છે તમારે બધા દોરવાનું છે એક બંડલમાં દસ સળીઓ દોરવાની છે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ બરાબર એવી જ રીતે અહિયાં બીજું બંડલ દોરવાનું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો આ રીતે આપણે બે બંડલ અહીં દોરી લીધા છે બરાબર એ જ રીતે અહીં આપેલું છે કે દસ ના ત્રણ બંડલ તો આપણે બીજામાં દસ ના કેટલા બંડલ બનાવવાના છે બાળકો ત્રણ બંડલ તો બે બંડલ આપણને આપેલા છે અને છૂટી સડીઓ કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત સડીઓ છૂટી છે અને દસ દસ ના બે બંડલ આપેલા છે તો દસ ને દસ વીસ કેટલા થશે વીસ વીસ સાત સળીઓ છૂટી છે સાત સળીઓ છૂટી છે બરાબર સત્યાવીસ તો આપણને કુલ કેટલી સળીઓ આપેલી છે બાળકો સત્યાવીસ સળીઓ આપેલી છે જો આપણે દસ દસ ના ત્રણ બંડલ બનાવવા હોય તો કુલ કેટલી સળીઓ જોઈએ છે હ્રીસ જોઈએ કેટલી જોઈએ ત્રીસ સળીઓ જોઈએ અને આપણને આપેલી કેટલી છે સત્યાવીસ તો આપણે સત્યાવીસ બાદ કરશું તો કેટલી સડીઓ સળીઓ દોરવાની છે એક બે અને ત્રણ બરાબર હવે આપણે ત્રણ બંડલ અહીંયા દોરવાના છે તો તમારે બધાએ પણ આ રીતે દોરવાના છે ત્રણ બંડલ બરાબર બાળકો એક બંડલમાં આપણે દસ તળીઓ દોરીશું બરાબર તો બાળકો આપણે આ રીતે અહીં ત્રણ બંડલ દોરી લીધા છે બરાબર છે હવે ત્યાર પછી નીચે આપેલું છે દસ ના ચાર બંડલ દસ ના કેટલા બંડલ બનાવવાના છે બાળકો ચાર બંડલ તો દસ દસ ના એવા ત્રણ આપેલા છે અને બે સડીયો છૂટી છે દસ વીસ ત્રીસ કેટલા છે ત્રીસ તો ત્રીસ સળિયો વત્તા બે સળિઓ છૂટી છે બરાબર કેટલા થયા બત્રીસ હવે ચાર બંડલ બનાવવા હોય તો કેટલી સળીઓ જોઈએ બાળકો ચાલીસ ચાલીસ સળીઓ જોઈએ અને આપેલી છે બત્રીસ તો આપણે કેટલી સળિયો ઘટે છે આઠ કેટલી આઠ તો અહીંયા આપણે આઠ સળીઓ દોરીશું એક ચાર પાંચ છ સાત આઠ બરાબર અને અહીં તમારે આ રીતે દસ 10 ના ચાર બંડલ દોરવાના છે બરાબર છે એ તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાનું છે પાંચ આપ્યા છે કેટલા બાળકો ત્રણ આપ્યા છે અને છૂટી સળીઓ કેટલી છે ત્રણ તો ત્રીસ વત્તા ત્રણ બરાબર કેટલા થશે તેત્રીસ કુલ સળીઓ આપણને આપી છે તેત્રીસ હવે આપણે પાંચ બંડલ બનાવવા હોય તો કેટલી સળીઓ જોઈએ બાળકો પાંચ બંડલ બનાવવા માટે પચાસ સળીઓ જોઈએ આપણને આપી છે કેટલી આપી છે છે બરાબર તો સત્તર કેટલી ઘટે છે સત્તર તો આપણે અહિયાં સત્તર સળીઓ દોરવાની છે બરાબર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત બરાબર તો આ રીતે તમારે અહીં પાંચ જૂથ દોરવાના છે તો આ બંને ત્રીજું અને ચોથું ચાર ત્રીજા અને ચોથામાં બનતા બંડલ એ તમારે હોમવર્કમાં દોરવાના છે બરાબર છે ત્યારબાદ ચાલો ગૃહ કાર્ય કરીએ તેમાં પ્રશ્ન નંબર એક દસ ના જૂથમાં ગણો અને જોડો તો બાળકો આપણને અહીં ઉદાહરણ આપેલું છે દસ દસ ના બે જૂથ આપ્યા છે અને છૂટા સ્ટાર આપ્યા છે તો દસ દસ ના બે જૂથ એટલે દસ વીસ કેટલા થશે દસ ને દસ વીસ છૂટા કેટલા છે ચાર તેથી વીસ વત્તા ચાર એટલે વીસ વત્તા ચાર સાથે જોડેલું છે ચાર બરાબર કેટલા થશે ચોવીસ કેટલા થાય બાળકો ચોવીસ તો અહીંયા ચોવીસ સાથે જોડેલું છે બરાબર છે તો આ રીતે આપણે બધા યોગ્ય જોડકા જોડવાના છે બીજામાં આપણને દસ ના એક બે ત્રણ અને ચાર જૂથ આપ્યા છે કેટલા આપ્યા છે ચાર જૂથ આપ્યા છે અને છૂટા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ તેથી દસ દસ ના ચાર જૂથ એટલે દસ વીસ ત્રીસ ચાલીસ ચાલીસ વત્તા પાંચ કેટલા થાય ચાલીસ અહીંયા આપેલું છે ચાલીસ વત્તા પાંચ સાથે અહિયાં આ રીતે જોડીશું બરાબર ચાલીસ વત્તા પાંચ બરાબર પિસ્તાલીસ થશે તો અહીંયા પિસ્તાલીસ આપેલા છે તો આપણે તેને આ રીતે જોડીશું બરાબર તેવી જ રીતે ત્રીજું દસ દસ ના એવા એક બે ત્રણ ચાર પાંચ ને છ બંડલ આપેલા છે કેટલા બંડલ આપ્યા છે છ એટલે સાઠ થશે અને છૂટી સડીયો એક બે ત્રણ એટલે સાઠ વત્તા ત્રણ અહીં આપેલું છે તો આપણે આ રીતે જોડીશું સાઠ વત્તા ત્રેસઠ કેટલા થશે ત્રેસઠ તો આપણે આ રીતે જોડીશું બરાબર છે જૂથ આપેલા છે કેટલા છે ચાર જૂથ એટલે ચાલીસ વત્તા છૂટા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ચાલીસ વત્તા કેટલા ચાલીસ સાત તેથી આપણે ચાલીસ વત્તા સાત સાથે જોડીશું આ રીતે ચાલીસ વત્તા સાત બરાબર કેટલા થાય બાળકો તો આપણે અહીંયા થાયતાલીસ સાથે જોડીશું ત્યારબાદ નીચે એક કુંડામાં દસ પાંદ આપેલા છે એ રીતે બે કુંડા આપેલા છે તો દસ અને દસ વીસ

ત્યારબાદ અહીં નીચે બોલ આપેલા છે દસ દસ ના ત્રણ જૂથ આપેલા છે દસ વીસ ત્રીસ કેટલા થશે ત્રીસ ત્રીસ વત્તા ત્રણ છૂટા બોલ છે એક બે ત્રણ ત્રીસ વત્તા કેટલા થાય ત્રીસ વત્તા ત્રણ તો આપણે ત્રીસ વત્તા ત્રણ સાથે જોડીશું ત્રીસ વત્તા ત્રણ બરાબર તેત્રીસ થશે તો આપણે તેત્રીસ સાથે આ રીતે જોડવાનું છે બરાબર બાળકો હવે ત્યારબાદ પ્રશ્ન નંબર બે સૂચના મુજબ કરો તેમાં પેલું છે દશક ના સ્થાને ત્રણ હોય તે સંખ્યાઓના બોક્સમાં પીળો રંગ પૂરો એટલે કે દશકના સ્થાને ત્રણ સંખ્યા હોય તેમાં આપણે પીળો રંગ પૂરવાનો છે તો પેલું છે છત્રીસ તો એમાં ત્રણ તો છે પણ ક્યાં સ્થાને છે આ છે એકમાં છે દશક તો આપણે આમાં પીળો રંગ પૂરીશું બરાબર ત્યારબાદ તેતાલીસ ચાર દશક ત્રણ એકમ તો સ્થાને છે તેથી આમાં પીળો રંગ પૂરીશું નહીં ત્યારબાદ એક દશક ત્રણ એકમ આમાં પણ ત્રણ એકમ ના સ્થાને છે તેથી આમાં પણ રંગ આવશે નહીં ત્રણ દશક જીરો એકમ તેથી આમાં પીળો રંગ પૂરવાનો છે છ દશક ત્રણ એકમ

છે તો આ રીતે તમારે પેજ નંબર સુડતાલીસ છે એ હોમવર્ક માં પૂર્ણ કરવાનું છે બરાબર બાળકો તો અહિયાં આપણું ચેપ્ટર ચાર છે એ સ્વાપોથી માં પૂર્ણ થાય છે